નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મળેલા ભવ્ય વિજય બદલ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. રાજપીપળાના સફેદ ટાવર ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઢોલ નગારાની સાથે ફટાકડા ફોડી કોંગ્રેસ અને રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવી વિજયોત્સવની ઉજવણી કરી હતી. સેમિફાઇનલ રૂપે જોવાથી વિધાનસભા પાંચ રાજ્યોની જે ચૂંટણીમાં કોંગ્રેસના આદરણીય શ્રી રાહુલ ગાંધીજીની અધ્યક્ષ સ્થાનમાં પાંચ રાજ્યોની જે ચૂંટણી યોજાઈ વિધાનસભાની, એમાં ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી આજે કોંગ્રેસને મળી રહી છે અને બીજા જે રાજ્યોમાં છે એમાં કોંગ્રેસે જે સપોર્ટ લીધો હતો એવા જે પક્ષ છે એ પક્ષને સાથે રહી અને સરકાર બનાવવાના છે. તો આજે આ સૌ દેશવાસીઓની આ એક ખૂબ મોટી જીત છે અને રાહુલ ગાંધીની અધ્યક્ષસ્થાનને લઈને જે લોક ભારત દેશના સંવિધાનની અને લોકહિતની જે વાતો કરી છે એ વાતોને વાંચવા આપતા આજે સમગ્ર દેશવાસીઓના જે પણ નાગરિકો છે, જે રાજ્યોમાં ચૂંટણી થઈ એ રાજ્યોના નાગરિકોએ આજે કોંગ્રેસને પ્રતિનિધિત્વ કરવાની જે તક આપી છે અને એ તક આપવાનું પાછળને ફક્ત ને ફક્ત એક જ મોટું કારણ છે કે આજે જે તાનાશાહી ચાલી રહી છે ભાજપના કહેવાતા એવા મોદી સરકારની જે તાનાશાહી છે એ તાનાશાહીને દૂર કરવા અને ભારતને એક સ્વતંત્ર જે એની લોકશાહી છે, જેનું સંવિધાન છે એ સંવિધાનનું રક્ષણ કરવા માટે, એ સંવિધાનનું માન સન્માન જળવાય એના માટે જે એમને તક આપી છે એ બદલ હું આ સર્વે જે રાજ્યોમાં પણ જે ચૂંટણી થઈ છે એમને જે મતદારોએ જે કોંગ્રેસ પક્ષને જે સપોર્ટ કર્યો છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ આપે. આજે દેશ ક્યાં જઈ રહ્યો છે અને જે દેશની આજે અખંડિતતા એક કરવા માટે એમના જે પૂર્વજોએ જે બલિદાન આપ્યા છે એ બલિદાનનું પણ આજે ઋણ ચૂકવવા માટેનો આ દેશવાસીઓ જે એક અનેરો મોકો આપ્યો છે કોંગ્રેસ પાર્ટીનો, તો હું ફરી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજી અને રાજીવ ગાંધીજીને પણ આ પ્રસંગે યાદ કરું છું. એમને પણ ખૂબ ખૂબ નમન અને એમની જે વિચારધારા છે, કોંગ્રેસની જે વિચારધારા છે, ગાંધીવાદને જે વિચારધારા છે એ વિચારધારાને લઈને આજે કોંગ્રેસ પક્ષ દેશના હિત માટે કાર્ય કરી રહી જવાનું છે. તો હું ફરી વાર દેશવાસીઓને અમારી નર્મદા જિલ્લા કોંગ્રેસ વતી એમને શુભેચ્છા પાઠવું છું. હું જતીન વસાવા, લોક સરકાર ઇન્ચાર્જ.